આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. અનાથ આશ્રમની લાડકી લક્ષ્મી બની ગૃહલક્ષ્મી. દર્શક મિત્રો, વાત થઈ રહી છે સુરત શહેરના કતારગામ સ્થિત મહાજન અનાથ આશ્રમની. આજથી 18 વર્ષ પહેલા લંબે હનુમાન રોડ પરથી કચરા પેટીમાંથી મળી આવેલ બાળકીને નામ અપાયું લક્ષ્મી. અને આજે કતારગામના 120 વર્ષ જૂના મહાજન અનાથ આશ્રમમાં લક્ષ્મી અડાજણના કશ્યપ મહેતા સાથે લગ્ન પરિણયમાં જોડાયા છે. સુરત શહેરના મહાજન અનાથ આશ્રમમાં આજ રોજ એક અનોખો પ્રસંગ યોજાયો, જેમાં 18 વર્ષ પહેલાં મળી આવેલી બાળકીને નામ અપાયું હતું લક્ષ્મી. આ લક્ષ્મીની પુખ્ત ઉંમર થતાં આજ રોજ મહાજન અનાથ આશ્રમમાં લક્ષ્મીના લગ્ન અડાજણના કશ્યપ મહેતા સાથે શુભ ઘડીએ કરાય, જેમાં લક્ષ્મીનું કન્યાદાન માતા પિતા સ્વરૂપે અનાથ આશ્રમના ટ્રસ્ટીઓએ કર્યું, તેમજ પિયરિયા બન્યા ટ્રસ્ટના સભ્યો અને અનાથ આશ્રમની અનાથ બાળકીઓ. આશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ દિવ્યેશભાઈએ જણાવ્યું કે ચાઇલ્ડ વેલફેર કમ્યુનિટીના આદેશથી 2007માં લક્ષ્મીને અહીં લવાઈ હતી. આશ્રમની લાડકી દીકરીઓની અમારી લક્ષ્મી પણ એક જ છે, ત્યારે યોગ્ય તપાસ કરી લક્ષ્મી માટે તૃષ્ટિઓએ અરજી મંગાવ્યા બાદ ભવિષ્યને ધ્યાનમાં લીધા બાદ અડાજણના કશ્યપ મહેતાને વર તરીકે પસંદ કરાયા છે. આ સાથે લક્ષ્મીની સ્કૂલના પ્રિન્સિપાલ હિરણ પટેલે જણાવ્યું કે લક્ષ્મી સ્પોર્ટ્સ અને યોગમાં ખૂબ જ હોશિયાર છે અને કરાટેમાં પણ બ્લેક બેલ્ટ સુધી પહોંચી છે, ત્યારે આ લગ્ન પ્રસંગમાં જોડાઈને અમને પરિવારમાં જ લગ્ન હોય એવી ખુશી થઈ રહી છે. લક્ષ્મી હવે લગ્ન કરી ગૃહલક્ષ્મી બનીને ગૃહલક્ષ્મી બની રહી છે, ત્યારે આ પ્રસંગમાં સ્કૂલ આશ્રમ સંચાલકો સહિત અનાથ આશ્રમની બાળકીઓ પણ જોડાઈ હતી. સ્પીડ ન્યૂઝ 17 હંમેશા સત્યની સાથે. આપનું નામ? જિજ્ઞાસા ત્રિવેદી. જિજ્ઞાસાબેન, જે અત્યારે દીકરીના લગ્ન થઈ રહ્યા છે, કચરાટે મળી હતી, કેટલા સમયથી આશ્રમમાં હતી, શું કહેશો? આ અનાથ વાળાશ્રમ અનાથ દીકરીઓને ઉછેરીને મોટી કરવાનો આશ્રમ છે. અમારે ત્યાં દીકરી બાળપણથી જ ઉછરીને મોટી થઈ છે. આજે એનો મંગળ પ્રસંગ છે. એને રંગે ચંગે એને સ્વગૃહે લક્ષ્મીને અમે વિદાય કરવાનો ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ. આ દીકરી અમારા આશ્રમમાં મોટી થઈ અને આજે અમે તમામ ટ્રસ્ટીઓ અમારી દીકરી સમજીને અમે એને વિદાય કરી રહ્યા છીએ. અને લક્ષ્મી એ એના સાસરે મહાલક્ષ્મી તરીકે વિદાય થશે અને એ પરિવારને પણ ઉત્તુંગ શિખરો પર બિરાજમાન કરશે. એનું જીવન સુખમય, શાંતિમય, આનંદમય રહે અને ઉત્સાહી રહે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. સુખી થાય અમારી દીકરી એવું અમે ઈચ્છીએ છીએ. હું જલ્દીભાઈ લક્ષીવાલા, મહાજન આનંદ બાલાશ્રમનો ટ્રસ્ટી છું. આજે અમારે ત્યાં એક શુભ પ્રસંગ છે કે જે છોકરી ને અમે નાનપણથી જ મોટી કરી હતી, અનાથ બાળક જે અનાથ બાળિકા હતી અને તેને નાનપણથી જ મોટી કરેલી, આજે તેની 18 વર્ષની ઉપરની ઉંમર થઈ ગઈ હોવાથી એને આજે પરણાવીએ છીએ અને એ પરણા પર એ લગ્ન પ્રસંગ આજે અમે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. અને અનાથ બાળાશ્રમમાં આ છઠ્ઠો પ્રસંગ છે, આ પ્રસંગ છઠ્ઠો છે. અત્યાર સુધીમાં 5 છોકરીઓને તો અમે વળાવી હતી અને આ છઠ્ઠી છોકરીને પણ અમે સારી રીતે સારા કુટુંબમાં વળાવીએ છીએ. અને આ છોકરી લક્ષ્મી, તેનું પિયર આ અનાથ બાળાશ્રમ જ કહેવાશે. અનાથ બાળાશ્રમની ગૃહમાતાઓ, ગૃહપતિ, અમારા ટ્રસ્ટીમંડળ બધા જ એના વાલી તરીકે અત્યારે અમે ફરજ બજાવી રહેલા છીએ અને સારી રીતે એને વિદાય આપીએ છીએ.